नमस्कार सावधान गुजरात में हूँ आपनी साथे ख्याति आपनी आसपास सदा अपराध थी आपने करावी सावधान अपराधियों की दरेक चाल ने पहुंचाड़ीशु तमारा सुधी जेथी तमे रही शको सुरक्षित આચરી શહેર ક્રાઇમ બ્રાન્ચે એક ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે જે ગેંગ માર્કેટમાં ઉપલબ્ધ ન હોય તેવા વાહનોના નામે બેંકને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી ચૂકી છે શહેરની જાણીતી બેંકના મેનેજરની ફરિયાદના આધારે પોલીસે 20 લોકો સામે ગુનો દાખલ કરી 5 શખ્સોની ધરપકડ કરી છે તેના બ્રાન્ચ મેનેજરે એક ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આપેલી હતી જેમાં યશ બેંકના માંથી કુલ 20 આરોપીઓ મળી 8,64,71,000 રૂપિયાની ઉચાપત કરેલી ક્રાઇમબ્રાન્ચ પાસેથી મળતી માહિતી અનુસાર દેશની જાણીતી અશોક લેલન્ડ અને ટાટા કંપની દ્વારા મેન્યુફેક્ચર કરવામાં ન આવેલા વાહનોને હયાત બનાવી તેના બોગસ દસ્તાવેજ અને વીમા પોલિસી બનાવી જુદી જુદી 53 લોન મંજૂર કરાવી કુલ રૂપિયા 8,64,00,000 મેળવ્યા હતા 53 જગ્યાના અલગ અલગ કમર્શિયલ વાહનો તમામ વાહનો ઓલરેડી પાસિંગમાં છે પાસિંગના વાહનો રિસેલમાં આવ્યા હતા રિસેલવાળા વાહનો માટે બેંકમાં લોનની અરજી કરી આ વાહનો માર્કેટમાં આવ્યા નહોતા કે કંપનીમાં બન્યા નહોતા હયાતીમાં ન હોય તેવા વાહનો ખરીદવા બેંકમાં અરજી દાખલા તરીકે અશોક લેલેન્ડ કંપની છે એમના કુલ 48 વાહનો ઉપર લોન લેવામાં આવી ટાટા કંપનીના કુલ 5 વાહનો ઉપરથી લોન લેવામાં આવી હવે આ અશોક લેલેન્ડ કંપની છે એના 48 વાહનો પૈકીના ફક્ત 2 જ વાહનો એ બનેલા છે અને માર્કેટમાં છે પરંતુ એ સિવાયના જેટલા વાહનો છે એ વાહનો ખરેખર માર્કેટમાં અવેલેબલ જ નથી એ મેન્યુફેક્ચર જ નથી થયા અને આ જે વાહનો છે એની ઉપરના જે ઇન્સ્યોરન્સ પોલિસી હતી ઇફકો ટોક્યોની જે ઇન્સ્યોરન્સ પોલિસી હતી તો એ 33 જેટલી બતાવવામાં આવેલી હતી જેમાં ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે પણ ખરેખર એવી પણ કોઈ પોલિસીઓ આ વાહનો પર લેવામાં આવેલી નથી એ સિવાયની પણ જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એ કંપનીઓમાંથી પણ કોઈ ઇન્સ્યોરન્સની પોલિસી નહીં લેવામાં આવેલી હતી આ ગેંગે શરૂઆતમાં નિયમિત હપ્તા ભરપાઈ તો કર્યા હતા જો કે બાકીના હપ્તાના રૂપિયા ભરવા બેંક દ્વારા રિમાઇન્ડર મોકલવા છતાં લોન ભરી નહીં કે બેંકમાં હાજરી આપી નહીં આમ બાકીના 5,25,00,000 રૂપિયા નહીં ભરી બેંક સાથે છેતરપિંડી કરી હતી બેંક મેનેજરને આ અંગે ખ્યાલ આવતા તપાસ કરતા કૌભાંડ ખુલ્યું હતું અને 20 લોકો સામે ફરિયાદ દાખલ કરાવ્યા બાદ તેમાંથી 5 લોકોની ધરપકડ કરાઈ આરોપીઓએ ત્યાર પછી લગભગ 3.5 કરોડ રૂપિયા જેટલી લોન છે ભરપાઈ કરેલી અને ત્યાર પછી લગભગ અત્યારે બેંકને 5.5 કરોડ રૂપિયા જેટલા રકમ આ આરોપીઓ પાસેથી ખરીદ લેવાના બાકી હતા અવારનવાર બેંક તરફથી પ્રયત્નો કરવામાં આવેલા પરંતુ આરોપીઓ એ બેંકની સાથે કોઈ પણ જાતનો કોરસ્પોન્ડન્સ નહીં કરી એમને મળી આવેલા નહીં અને ત્યાર પછી એવી ખબર પડી કે આ બહુ મોટું એક ષડયંત્ર છે અને બેંક સાથે ખૂબ મોટા રકમની ઉચાપત કરવામાં આવી છે જેના આધારે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો પોલીસ ઇન્સ્પેક્ટર ZN ઘાસુરા જે આ તપાસ કરનાર અમલદાર છે તેમના દ્વારા કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ઓડિટમાં સામે આવ્યું કે લોન ધારકોએ લોન મેળવવા રજૂ કરેલા દસ્તાવેજ વાહનો ન હતા દસ્તાવેજ વાહનો ન હોવા છતાં ખોટા ઊભા કરી ખોટા દસ્તાવેજોના આધારે લોન મેળવવા માટે ખરા તરીકે બેંકમાં રજૂ કરી લોન લીધી હતી આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ હાલ પોલીસ સકંજામાં આવ્યો છે જે વાહનો આરટીઓમાં પાસિંગ બતાવેલા છે એ અરુણાચલ પ્રદેશના ઈટાનગરની અંદર જે આરટીઓ છે આ તમામ વાહનોનું પાસિંગ ત્યાં થયેલું છે એક વાહન એ આ પૈકીનું એક વાહન છે એ બારડોલીમાં અને એક કે બે વાહનો છે એ ગોધરાના આરટીઓમાં પાસ કરાવેલા છે આ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે
આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 22 તારીખ સુધીના રિમાન્ડ મેળવેલા છે। ક્રાઇમ બ્રાન્ચે બાદમાં તમામની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે પોલીસની દલીલોના આધારે આરોપીઓના 22 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। સાથે જ બાકીના આરોપીઓને પકડવાની તજવીજ પણ હાથ ધરી છે। ઇરશાદ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। જો કે આ આખા ષડયંત્રમાં હજુ 16 આરોપીઓ પોલીસના ચોપડે વોન્ટેડ છે, જેની ધરપકડ કરવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવી છે। પરંતુ જે રીતે આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને જે ગાડીઓ મેન્યુફેક્ચર જ નહીં થઈ તેવી ગાડીઓને લોનથી ખરીદ કરવામાં આવી હતી, આખા કિસ્સામાં બેંક કર્મચારીઓ ઇન્વોલ્વ છે કે નહીં, સામેલ છે કે નહીં, તે દિશામાં પણ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। તેજસ મોદી, Z24 કલાક, સુરત। અવારનવાર નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી કરતા કેટલાક ભેજાબાજ પોલીસ સકંજામાં સપડાતા હોય છે, પણ અહીં તો એક એવો ભેજાબાજ હાથ લાગ્યો છે જે માત્ર ઓનલાઈન ગેમ્સ રમવા અને તેમાંથી આવક રળવા માટે નકલી પોલીસ બની લોકો સાથે કરતો છેતરપિંડી। કોણ છે આ ભેજાબાજ અને કેવા છે તેના કારનામા જોઈએ આ રિપોર્ટમાં। અમદાવાદ પોલીસ કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ છે ધાર્મિક પાબરી। મૂળ વડોદરામાં શ્રીરામ ગેલેક્સી ફ્લેટમાં રહેતા આ 23 વર્ષીય યુવક પર ગેરકાયદેસર રીતે ગેમ ચિપ્સ પડાવી લેવાનો આરોપ મુકાયો છે અને ઓનલાઈન તીનપત્તી જેવી ગેમની ચિપ્સ પડાવવા માટે તેણે નકલી પોલીસ બની ફરિયાદીને ડરાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। રાજકોટના પોલીસ કર્મીની આપી હતી ઓળખ, ફરિયાદી પર મૂક્યો ગંભીર આરોપ, મહિલાને ફોન કરી બીભત્સ વાત કરવાનો આરોપ, આરોપો ખોટા સાબિત કરવા વેરિફિકેશન કરવા કહ્યું, વેરિફિકેશન માટે ઓટીપીની કરી માંગણી। એમાં આ જે વિક્ટિમ છે સમીર પટેલ, એમને એક કોલ આવ્યો અને એમને સામેવાળા એવું કીધું કે પીએસઆઈ દિગ્વિજયસિંહ જાડેજા રાજકોટ LCB પીએસઆઈ બોલે છે અને એમને ખૂબ જ અભદ્ર ભાષામાં ધમકાવ્યા અને એવું કીધું કે તમે તમારા ફેસબુકના દ્વારા મહિલાઓને બીભત્સ ફોટો મોકલીને હેરાન કરો છો। તો ત્યારે આ વિક્ટિમ જે છે સમીર પટેલ, એમને કીધું કે એવું કશું છે નહીં અને મેં કશું એવું કર્યું નથી। તો સામે જે વ્યક્તિ હતા એમને એવું કીધું કે વેરિફિકેશન કરવું પડશે અને તમારું એક ઓટીપી આવશે એ મને શેર કરો, એનાથી હું વેરિફિકેશન કરી શકીશ કે ખરેખર તમે આવું કંઈક કૃત્ય કર્યું છે કે કેમ। પોલીસને ધાર્મિક પાબરી વિરુદ્ધ ફરિયાદ મળતા ટેકનિકલ સર્વેલન્સના આધારે તાત્કાલિક ધરપકડ કરી છે। તેનો મોબાઈલ કબજે કરતા જ ભાંડો પણ ફૂટી ગયો છે। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તીનપત્તી જેવી ઓનલાઈન ગેમનો વ્યસની છે અને આ જ વ્યસનને જીવતું રાખવા તથા ગેમની ચિપ્સ વેચી રૂપિયા કમાવા આ રવાડે ચડ્યો હતો। ધાર્મિક પાબરી છે ધોરણ 10 સુધી ભણેલો, બેરોજગાર હોવાની સાથે તીનપત્તીનો વ્યસની, બીજા પાસેથી પૈસા મેળવી ચિપ્સ ખરીદતો, ફરિયાદીનો ઓટીપી મેળવી ફેસબુક કરી દીધું હેક, તીનપત્તી સહિતની ઓનલાઈન ગેમ ફેસબુક સાથે લિંક હોય છે, ફેસબુક હેક કરી 650 કરોડ ગેમની ચિપ્સ લઈ લીધી, અડધી ચિપ્સથી રમ્યો અને અડધી ચિપ્સ વેચી દીધી, તીનપત્તી ચિપ્સ અન્ય નામના આઈડીમાં ટ્રાન્સફર થઈ, ધીમે ધીમે કરીને 650 કરોડ ગેમની ચિપ્સ ખાલી થઈ ગઈ। આરોપીની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું છે કે છેલ્લા 1-1.5 વર્ષથી ધાર્મિક પાબરી આ જ મોડસ ઓપરેન્ડીથી ગેમ ચિપ્સ પડાવીને બારોબાર રૂપિયા ખંખેરી લેતો। એટલું જ નહીં, ધાર્મિક પાબરી એવા ગેમ રમતા લોકોને જ ટાર્ગેટ કરતો જે લોકો તેને ગેમમાં હરાવી દે, બાદમાં હરાવી દેનારા શખ્સનું જ એકાઉન્ટ વિગતો મેળવી ચિપ્સ પરત મેળવી લેતો। આરોપી ઘણા વર્ષોથી આ જે ગેમ છે એ રમી રહ્યા છે અને એમને આ ગેમ રમવાની લત પડી ગઈ છે અને એમને પછી એક આઈડિયા આવ્યો કે આ જે ચિપ્સ છે એ ખરીદવી પડતી હોય છે અને જો એ આવું ફ્રોડ કરીને
કોઈની ચિપ્સ એઠી લે તો પછી એ પોતે એ ચિપ્સથી રમી પણ શકે અને વધારે એક્સ્ટ્રા ચિપ્સ હોય તો એ વેચી પણ શકે. તો એવું આ બીજા લોકો જોડે પણ આ કરી ચૂક્યા છે અને એ બાબતે પણ તપાસ ચાલુ છે અને જ્યાંની જ્યાં જ્યાંના વિક્ટિમ્સ છે ત્યાંની સ્થાનિક પોલીસને પણ અમે આ બાબતે જાણ કરી. આમ સાયબર ક્રાઇમે ઓનલાઈન ગેમના અનોખા વ્યસની અને વિચિત્ર મોડસ ઓપરેન્ડીવાળા આ શખ્સને ઝડપી તેણે અન્ય કેટલા લોકોને આ રીતે ઓનલાઈન ચૂનો ચોપડ્યો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. જો આપ ઓનલાઈન ગેમ રમતા હોય તો થઈ જજો સાવધાન, કારણ કે ઓનલાઈન ગેમના ચિપ્સ પણ બારોબાર ચોરી થઈ જતા હોય તો આપનું એકાઉન્ટ હેક થયું હોઈ શકે છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એવા જ એક આરોપીની ધરપકડ કરી જેનું નામ છે ધાર્મિક પાબરી, જે પોતાને ગેમમાં હરાવી જાય તેના જ ગેમ ચિપ્સ ચોરી કરી લેતો. જો કે વધુ પૂછપરછ દરમિયાન સામે એ પણ આવશે કે અત્યાર સુધીમાં કેટલા આ શખ્સોની ગેમ ચિપ્સ તેને ચોરી અને રોકડમાં રૂપાંતરિત કર્યા હતા. કેમેરામેન જમીન વ્યાસ સાથે મૌલિક દામિચા, ઝી મીડિયા, અમદાવાદ. સુરત બાદ હવે વલસાડમાં પણ એક પોલીસ કર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વર્ષોથી પોલીસ વિભાગમાં ક્રાઇમ રાઇટર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ શા માટે આપઘાત કર્યો તે કોયડા સમાન છે. હાલ આ એએસઆઈ નું પોસ્ટમોર્ટમ કરાવી આપઘાતનું સાચું કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરાય છે. વલસાડના ભીલાડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ પોતાના જ ઘરમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પોતાના જ સરકારી ક્વાર્ટરમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો અને પાસ ઝેરી દવાની બોટલ પડેલી મળી હતી. તાત્કાલિક 108 બોલાવી તપાસ કરાતા તેઓ મૃત જાહેર કરાયા હતા. તેમના મૃત્યુના સમાચાર સાંભળી તમામ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અને તપાસ કરાવી તો એમણે એમને મૃત્યુ જાહેર કર્યો. આ બાબતે મામલતદારશ્રીને બોલાવી અને અન્ય જે કામગીરી છે એ બધી ચાલુ છે. હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. તેમના પરિવાર આવ્યા છે પણ આ પરિસ્થિતિમાં એમની તાત્કાલિક પૂછપરછ કરવી પણ શક્ય નથી કે માનવીયતા નથી. એ યોગ્ય સમયે એમને પૂછપરછ પણ કરવામાં આવશે. ભીલાડ પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર નાસ્તા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરતા કામગીરીની માહિતી ન પહોંચતા સંપર્ક કરાયો. પોલીસ સ્ટેશનમાંથી ફોન પર સંપર્ક ન થઈ શક્યો. પોલીસકર્મી પોલીસ લાઇનના સરકારી ક્વાર્ટરમાં ગયા. ઘરનો દરવાજો અંદરથી કોઈએ ખોલ્યો નહીં. દરવાજો તોડતા રતિલાલ પટેલ બેશુદ્ધ પડ્યા હતા. પાસે ઝેરી દવાની બોટલ જોઈ કંઈક અજુકતું લાગ્યું. આજ રોજ પોલીસ સ્ટેશનમાંથી નાસ્તા ફરતાની માહિતી મોકલવાની હતી જે નહોતી પહોંચી, એટલે માહિતી કેમ પહોંચેલ નથી બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે રતિલાલભાઈ આવ્યા જ નથી. એટલે પીએસઆઈએ ફોન કર્યો, પ્રયત્ન કર્યો પણ ફોન ઉપડ્યો નહીં. એટલે કોન્સ્ટેબલ અશ્વિન છે એના ઘરે મોકલ્યો તો કે ઘર અંદરથી બંધ છે પણ કોઈ જવાબ મળતો નથી. એટલે પીએસઆઈ અને અહીંના માણસો એ બધા ઘરે ગયા એમના કે અહીંયા પોલીસ લાઇનમાં બી બ્લોકમાં એ રહે છે. ત્યાં જઈને દરવાજા ખખડાય પણ નહીં ખુલતા છેલ્લે દરવાજો તોડ્યો અને અંદર ગયો તો અંદરના રૂમમાં રતિલાલભાઈ ચત્તા જમીન પર પડેલા હતા અને એમની બાજુમાં ઝેરી દવા, કીટકનાશક દવા પણ પડેલ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હજુ સુધી આપઘાત કરવાનું કારણ જાણી શકાયું નથી કે તેમના મૃતદેહ નજીકથી કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નથી. આથી તેમના આપઘાતનું રહસ્ય ઘેરાયું છે. જોકે પરિસ્થિતિને ગંભીરતા જોતા પોલીસ વિભાગે આ મામલાને સંવેદનશીલતાથી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે તો એએસઆઈના આપઘાતની પાછળ કોઈ ફરજ પર કામનું ભારણ છે કે નહીં, દબાણ કે ફરજની અન્ય કોઈ બાબતોને લઈ આપઘાત કર્યો છે કે પછી કોઈ પારિવારિક કારણે આપઘાત કર્યો છે તે તમામ સવાલોના અત્યારે જવાબ શોધવા જરૂરી છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ. 21મી સદીમાં આજે પણ મહિલાઓ પરના અત્યાચાર ઓછા નથી થયા. સાસરીઓના ત્રાસથી અને દહેજની માંગથી અનેક પરિણીતાઓ મોતને ભેટી રહી છે. પણ લગ્નના વર્ષો વર્ષ વીત્યા છતાં અત્યાચારનો સિલસિલો ઓછો ન થાય તો પણ એ જ પગલું ભરે છે જે રાજકોટના ઉપલેટાની પરિણીતાએ ભર્યું છે. શું છે આ સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં.
રાજકોટના ઉપલેટાના ગણોદ ગામમાં એક પરિણીતાને લગ્નના 19 વર્ષ વીતવા છતાં જાણે શાંતિ ન મળી અને સાસરિયાવાળાનો ત્રાસ સહન ન થતા કૂવામાં ઝંપલાવી કરી દીધી આત્મહત્યા. મૃતક મહિલાના ભાઈએ પોતાની બહેનના મોત માટે તેના પતિ સાસુ સસરા સહિત અન્ય સાસરિયાવાળાને જવાબદાર ગણાવે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. અને અમે સીધા હોસ્પિટલે ગયા, હોસ્પિટલે જઈને પોલીસ ફરિયાદ નોંધાવી. હોસ્પિટલે પહેલાં હોસ્પિટલે ગયા, હોસ્પિટલે જઈને મૃત પામેલા હતા મૃત જોઈને પછી અમે પોલીસ સ્ટેશને ગયા અને પોલીસ સ્ટેશને જઈને આ જે જે બેને જે કોઈ નામ આપેલા હતા એ જ પ્રમાણે જે કાંઈ વસ્તુ કાક તેક એ લોકોના નામ જોગ ફરિયાદ નોંધાવી મારા નામથી. પોલીસ તપાસ ચાલુ હે બરાબર, અને પોલીસ અમને ન્યાય અપાવે એવી વિનંતી. 19 વર્ષ પહેલા થયા હતા લગ્ન. લગ્નના થોડા સમયમાં જ અપાતો ત્રાસ, માનસિક અને શારીરિક ત્રાસ અપાતો. ઘર કંકાસના કારણે પરિણીતા આવી હતી રિસામણે. બંને પક્ષે સમજાવટ કરી પરિણીતાને પાછી મોકલાઈ. નાના નાના કામમાં 19 વર્ષ સુધી ટોકતા રહ્યા. પતિ દ્વારા અપશબ્દો બોલી ઢોર માર મરાતો. લગ્ન જીવન બાદ છ એક માસ બાદ બેનના સાસુ સસરા, બેનના નણંદ, બેનના દિયર તથા બેનના મામાજી સસરા અવારનવાર શારીરિક માનસિક તેમજ ત્રાસ આપતા તેમજ માર મારતા અને અવારનવાર અહીંયા મારી ઘરે મૂકી જતા. પછી આજથી થોડાક દિવસો પહેલાં પણ બેન અહીંયા આવી હતી અને એ બાબતની પોલીસ સ્ટેશનને મેં અરજી પણ આપેલ હતી બેન કે બેન અહીંયા આવી છે અને બેનને આ રીતનો ત્રાસ છે. અવારનવાર માનસિક અને શારીરિક ત્રાસ સતત 19 વર્ષ સહન કર્યા બાદ પરિણીતાની ધીરજ ખૂટી ગઈ અને અંતે એક દિવસ વહેલી સવારે કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો. પોતાની લાડકવાઈ બહેનનો આ રીતે જીવ જતા પરિવારજનોએ તેમના તમામ સાસરિયાવાળા સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા અપીલ કરી છે. મૃતકના જે નણંદ, દિયર, સાસુ, સસરા તેમજ વચ્ચે જે લગ્ન કરાવનાર વ્યક્તિ હતા એમ 5 વ્યક્તિઓ ઉપર એની ફરિયાદ નોંધાવેલી છે. ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ઉપલેટા પોલીસ દ્વારા અત્યારે આરોપીઓને પકડવા માટે અને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વધુ આગળ ઉપલેટા પોલીસ તપાસ ચલાવી રહી છે. કેમેરામેન જગમલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા, જી મીડિયા, ઉપલેટા. ગુજરાતમાં વધતા ગરફોડ ચોરીના કિસ્સા વચ્ચે આણંદ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક એવી ગરફોડ ચોર ગેંગને ઝડપી જે મોટા મોટા બંગલાઓને ટાર્ગેટ કરી તેમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરતી હતી. આ હાઈફાઈ ચોર ગેંગ વિમાનમાં મુસાફરી કરીને પણ ગુનાને અંજામ આપતી હતી. જોઈએ આ રિપોર્ટ. નડિયાદ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બંગલામાં ચોરીના ગુનામાં વધારો નોંધાયો છે. પોલીસની ટીમ આ ગરફોડ ચોર ગેંગને પકડવાની ફિરાકમાં હતી ત્યારે જ બાતમી મળી કે એક ગેંગ આણંદના ચીખોદરા ગામેથી ટુ વ્હીલર પર જઈ રહી છે. ત્યારે જ પોલીસે તેની પૂછપરછ કરતા નડિયાદ અને તેની આસપાસની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો. અગાઉ દિવાળી પહેલા નડિયાદ શહેરમાં એક ગરફોડ ચોરીનો મોટો બનાવ બનેલ છે. એમાં નવગણ પૂંજા તળપદા અને એના સાગરીતો સંડોવાયેલા છે અને એ લોકો ચીખોદરાથી આણંદ તરફ એક જ્યુપિટર પર આવી રહેલા છે એવી બાતમી આધારે આણંદ એલસીબી અને આણંદ ટાઉનની ટીમ ગણેશ ચોકડી પાસે આ વર્ણનવાળા ઈસમોને રોકી અને પૂછપરછ કરેલી. તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી આવેલા અને મળી આવેલ વેહિકલ બાબતે આ લોકો કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા તેમની અટક કરી અને પૂછપરછ ચાલુ કરેલી. પોલીસે આ ગરફોડ ચોર ગેંગની પૂછપરછ દરમિયાન ન માત્ર નડિયાદની ચોરીનો ભેદ ઉકેલ્યો પણ આસપાસના અનેક વિસ્તારોના બંગલાઓમાં થયેલી લાખોની ચોરીનો ભેદ પણ ઉકેલી કાઢ્યો. સાથે જ પોલીસે નડિયાદના બંગલામાં થયેલી ચોરીનું 984 ગ્રામ જેટલું સોનું અને 3.4 કિલો જેટલા ચાંદી સહિત મોટી માત્રામાં ચોરી કરેલ રોકડ રકમ કબજે કરી. નડિયાદ ટાઉનમાં મહાગુજરાત હોસ્પિટલ પાછળ જે બંગલો આવેલો છે તેમાં ચોરી થયેલી એની કબૂલાત કરેલી, જેની ખૂબ જ ઊંડાણથી પૂછપરછ કરતા અને એલસીબી ટીમના સંજયભાઈ દ્વારા મહેનત કરવામાં આવતા, આણંદ ટાઉનના પોસઈ શ્રી જાદવ સાહેબ તથા એમની ટીમ દ્વારા અને એસઓજીની ટીમ દ્વારા મહેનત કરતા
आ चोरी नो भेद उकेलवामां आव्यो। तेमां लगभग 984 ग्राम जेटला सोनानी रिकवरी करवामां आवी छे, 3.425 किलोग्राम जेटली चांदीनी रिकवरी करवामां आवी छे। आ जे गुनेगारो छे ए अगाउ आवी मोटी घरफोड़ चोरीओमां संડોવાયેલા છે। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ હાઈફાઈ ગરફોડ ચોર ફ્લાઇટમાં બેસીને ગુજરાત બહારના કર્ણાટક, તામિલનાડુ જેવા અન્ય રાજ્યોમાં પણ ગરફોડ ચોરી કરવા જતા અને ચોરી કરવા માટે મોટા મોટા બંગલાઓને ટાર્ગેટ કરતા તમામ મુદ્દામાલ ચોરીને તે બારોબાર વેચી નાખતા હતા। હાઈફાઈ ગરફોડ ચોરીની મોડસ ઓપરેન્ડી, બંધ બંગલાઓની કરતા હતા રેકી, સળિયાથી બંગલા કે મકાનના તાળા તોડતા, ઘરમાં પ્રવેશી સામાન્ય રોકડ દાગીના ચોરતા, ઘરમાં રાખેલા કિંમતી વાસણો પણ ચોરતા, ખૂબ જ આલિશાન બંગલાને જ ટાર્ગેટ કરતા। હાલ પોલીસે અગરફોડ ચોર ગેંગ અને તેના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે, સાથે જ અન્ય રાજ્યોમાં ચોરી સમયે ત્યાંનો કોઈ ચોર સાથે રહેતો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। પરપ્રાંતના ગુનાઓ સંબંધિત પોલીસને પણ આ ગુનાની તપાસ ટ્રાન્સફર કરવામાં આવતા વધુ કેટલાક ગરફોડ ચોરીના ભેદ ઉકેલવાની પોલીસને આશા છે। જપ્તવી યાજ્ઞિક, ઝી મીડિયા, આણંદ। અને સાવધાન ગુજરાતમાં હવે જોઈએ તમને સતર્ક કરતી ખબરો એક નવા જ અંદાજમાં। સુરતના પલસાણાના ગંગાધારા ખાતેના અલગધારા મંદિરમાં ત્રાટક્યા ધાડપાડુઓ। મોડી રાત્રે 5-7 શખ્સો હાથમાં લાકડા તેમજ પાવડા લઈને ત્રાટક્યા। અલગધામની દાનપેટી અને અન્ય મંદિરમાંથી સોના ચાંદી મળી 56,000ની મત્તાની ચોરી। ભરૂચના નેત્રંગના અરેઠી ગામે પતિએ પત્ની પર કર્યો હુમલો, પત્ની પર ચારિત્યની શંકા રાખી જીગ્યા કુહાડીના ઘા। ઘટના બાદ પતિએ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત, પત્નીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડી। બનાસકાંઠાના કાંકરેજની નર્મદા મુખ્ય કેનાલમાં મહિલાનો મૃતદેહ મળ્યો। ખારિયાના નર્મદા કેનાલમાં સાયફનમાં પાણીમાં તરતો હતો મૃતદેહ, મહિલાનું માથું અને હાથપગ વગરનું ધડ મળતા પોલીસ પણ ચોંકી। છોટાઉદેપુરના ધમોડી ગામ પાસે હાઈવે નજીક બે યુવાનોના મળ્યા મૃતદેહ, મૃતદેહથી 100 ફૂટના અંતરે બાઇક તૂટેલી હાલતમાં પડી હતી। અકસ્માત કે હત્યા અંગેનું ઘૂંટાતું રહસ્ય। બનાસકાંઠાના દિયોદરની શુભમ સોસાયટીમાં ત્રાટક્યા તસ્કરો, જીવી વાઘેલા કોલેજના આચાર્યના ઘરે થઈ ચોરી, વિદ્યાર્થીઓની ફીના 6,30,000ની ચોરીની આચાર્યએ નોંધાવી ફરિયાદ। અમદાવાદમાં ઉત્તરાયણના પર્વમાં ખુશીના ઉન્માદમાં હવામાં ફાયરિંગ કરી વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો હતો અપલોડ। પોલીસને જાણ થતાં ધવલ પટેલ નામના શખ્સ સામે હાથ ધરી કાર્યવાહી। મુંબઈથી પાલનપુર જતી બસના ચાલક અને ક્લીનર દારૂની હેરફેર કરતો ઝડપાયો। લક્ઝરી બસની ડેકીમાં સંતાડી કરતો હતો 2,00,000 રૂપિયાની દારૂની હેરફેર। ચાલક અને ક્લીનરને વાપી ટાઉન પોલીસે ઝડપી પાડ્યો। મોરબીના વાંકાનેરની બાઉન્ડ્રી પાસેથી વિદેશી દારૂ ભરેલી ટેન્કર ઝડપાયું। ગેસના ટેન્કરની અંદર છુપાવીને સૌરાષ્ટ્રમાં ઘૂસાડવામાં આવતો હતો દારૂ, 975 પેટી કરતા વધુ દારૂનો જથ્થો જપ્ત। એક રાજસ્થાનના શખ્સની કરી ધરપકડ।